સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. 10 વર્ષનો એક છોકરો એક ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો. રાધા નામની સ્ત્રીએ બહાર આવીને પૂછ્યું, શું છે? એટલે બાળક કહે છે, આંટી શું હું તમારા ઘરનું ગાર્ડન સાફ કરી દઉં? એટલે રાધા કહે છે, ના, અમારે ગાર્ડન સાફ નથી કરાવવું. બાળક બે હાથ જોડીને વિનંતી કરીને બોલ્યો, પ્લીઝ આંટી ગાર્ડન સાફ કરાવી લો ને, હું બરાબર સાફ કરીશ. રાધાને દયા આવી ગઈ. એણે પૂછ્યું, અચ્છા ઠીક છે, પણ પૈસા કેટલા લઈશ? ત્યારે બાળક કહે છે, પૈસા નથી જોઈતા આંટી, ફક્ત મને જમવાનું આપી દેજો. આટલું સાંભળીને રાધા શોક થઈ જાય છે અને કહે છે, ઓહ તો ઠીક છે, પણ કામ બરાબર કરજે. છોકરો તરત જ સાફ સફાઈ કરવા લાગ્યો, પણ ત્યાં રાધાને વિચાર આવ્યો કે છોકરો ભૂખ્યો છે, લાવને પહેલા ને જમવાનું આપી દો. રાધા જમવાનું લઈને આવે છે અને બાળકને બોલાવીને કહે છે કે પહેલા તું જમી લે અને પછી સાફ સફાઈ કરજે. પણ બાળકે ના પાડી અને બાળક કહે છે કે પહેલા હું કામ કરી લઉં, પછી તમે મને જમવાનું આપજો. ઠીક છે એટલું કહીને રાધા પોતાના કામમાં લાગી ગઈ. 1 કલાકમાં છોકરા એનું કામ પતાવી લીધું અને કહ્યું કે આંટીજી જોઈ લો, મેં બરાબર સાફ સફાઈ કરી છે કે નહીં. ત્યારે રાધા બહાર આવીને જોવે છે અને ખુશ થઈ જાય છે અને કહે છે, અરે વાહ, તે તો ખૂબ જ સરસ રીતે સાફ સફાઈ કરી છે અને માટીના કુંડા પણ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે. જા, હવે તું હાથ પગ ધોઈ આવ, હું તારા માટે જમવાનું લાવું છું. છોકરો હાથ પગ ધોઈને આવ્યો અને રાધા જમવાનું લઈને આવી. પણ છોકરાનું વર્તન જોઈને રાધાને આશ્ચર્ય થયું. છોકરો એના કપડાના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો. એ જોઈને રાધાએ કહ્યું કે તે ખાધા પીધા વગર જ કામ કર્યું છે, તો અહીં બેસીને જમી લે ને, તારે વધારે જોઈતું હશે તો હું તને આપીશ. ત્યારે બાળકે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. ત્યારે બાળક કહે છે કે નહીં આંટી, મારી માં ઘરે બીમાર છે, સરકારી દવાખાનામાંથી દવા તો મળી ગઈ, પણ ડોક્ટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટે દવા ના લેવી, માટે આંટી આ જમવાનું હું મારી માં માટે લઈ જઉં છું. આટલું સાંભળીને રાધાની આંખમાંથી આંસુ આવી જાય છે અને એ રાધા પોતે પોતાના હાથે બાળકની સગી માતા બનીને બાળકને જમાડે છે અને બાળકની જે માં ઘરે બીમાર છે એ માં માટે પણ ગરમ ગરમ રોટલી બનાવીને ટિફિન ભરીને એ બાળકના ઘરે જાય છે અને એની માને પણ જમાડે છે. અને ઘરેથી નીકળતા રાધાએ બાળકની માને કહે છે કે બહેન, તમે ગરીબ નહીં પણ શ્રીમંત છો, તમે તમારા બાળકોને જે મિલકત રૂપી સંસ્કાર આપ્યા છે ને, એ કદાચ અમે અમારા બાળકોને નહીં આપી શકીએ. મિત્રો, આ વાર્તાનો બોધપાઠ એટલો જ છે કે આપણા પાસે કેટલા બંગલા છે, કેટલી ગાડીઓ છે, કેટલાક જોડી કપડાં છે એ મહત્વનું નથી, પણ આપણે આપણા બાળકોને સંસ્કાર કેવા આપ્યા છે એ મહત્વનું છે. બીજી બધી મિલકત ક્યારેય સાથે નહીં આવે, પણ બાળકોને જે સંસ્કાર આપ્યા છે ને, એ સંસ્કાર એક દિવસે ચોક્કસથી માવતરનું માથું ઊંચું રાખશે. અને મિત્રો, દરેકને એટલી જ અપીલ છે કે પોતાના બાળકોને મિલકત રૂપી સંસ્કાર આપજો, જેથી કરીને ગરડા થશો ને તો પણ કોઈ દિવસ વૃદ્ધાશ્રમ જવાનો વારો નહીં આવે. અને આ જ જીવનની કડવી સચ્ચાઈ છે. માટે બને એટલું શક્ય હોય ને તો બાળકોને સંસ્કારી જીવન આપજો, જેથી કરીને ક્યારેય માવતરને નીચું ન જોવું પડે. અને મિત્રો, જો આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો અને આવા જ બેસ્ટ વિચારો સાથે મારા સાથે જોડાવા માટે મારી YouTube ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય શ્રીરામ.